ગુજરાતને જોડતી તમામ આંતરરાજ્ય સરહદો ઉપર પોલીસ દ્વારા ચેકિંગ વધારી દેવામાં આવ્યું છે. વાત કરવામાં આવે ગુજરાત અને રાજસ્થાનની સરહદને અડીને આવેલી અમીરગઢ પોલીસ ચેકપોસ્ટની, તો અમીરગઢ પોલીસ દ્વારા રાજસ્થાનથી આવતા તમામ નાના મોટા વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતા અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર રાજસ્થાન પોલીસ દ્વારા પોલીસ ચેકપોસ્ટ ઊભી કરીને સતર્કતા દાખવવામાં આવી રહી છે. અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ ઉપર ગુજરાત પોલીસ દ્વારા રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશ કરતા વાહનોમાં સવાર વ્યક્તિઓને રોકવામાં આવી રહ્યા છે અને પરમિશનની ચકાસણી કરીને અંદર બેઠેલા વ્યક્તિઓની પૂછપરછ બાદ જ તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. દેશની અંદર કોરોનાના કહેરને લઈને પાડોશી રાજ્ય સિરોહીની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો અમીરગઢ બોર્ડર ચેકપોસ્ટ પર અહીં ગુજરાત પોલીસ દ્વારા જે બનાસકાંઠા પોલીસ તેના છે અહીં તમામ વાહનોને, નાના મોટા વાહનોને આવતા તમામ વાહનોને અહીં રોકી દેવામાં આવી રહ્યા છે. માત્ર ને માત્ર પરમિશનવાળા વાહનોને જ પ્રતિબંધ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. આપ જોઈ શકો છો અહીં મેડિકલ ડિપાર્ટમેન્ટ પણ અહીં ઉપલબ્ધ છે. આ મેડિકલની ચેકઅપ પણ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની અંદર જે કોરોનાના જે કેસો જોવા મળ્યા છે એની સાથે સાથે રાજસ્થાન પોલીસ પણ સતર્ક બની છે. ગુજરાતથી રાજસ્થાનમાં જતા વાહનોને પણ રાજસ્થાન પોલીસ દ્વારા અટકાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ સિરોહ જિલ્લાની વાત કરવામાં આવે તો સિરોહ જિલ્લામાંથી જે આવતા વાહનોને આપ જોઈ શકો છો અહીં મારી પાસે જોઈ શકો છો જે આ બનાસકાંઠા પોલીસ જવાન અહીં તૈનાત છે અને તમામ અહીં આવતી ગાડીઓને અહીં રોકી અને પરમિશનવાળી વાહનોને જ માત્ર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. જેને લઈને બનાસકાંઠાની અંદર પણ જે રાજસ્થાનથી જે વાહનો આવે છે તેમાં વધુ કેસીસો ના જોવા મળે તે માટે પણ બનાસકાંઠા પોલીસ તૈનાત છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ.